धारासभ्य इमरान खेड़ावाला अमदावाद म्युनिसिपल कमिश्नर ने पत्र लख्यो हतो, जेमा तेमणे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन में छेल्ला 2.5 वर्षथी धारासभ्यनी संकलन समितिनी मीटिंगनुं आयोजन न थयुं होवानो उल्लेख कर्यो हतो। तो कोरोनानी महामारी बाद अमदावाद शहर तेमज अन्य वोर्डना अनेक कामो आ वर्षना बजेटमां थाय तेना माटे मीटिंग खूब ज जरूरी होवानुं जणाव्युं हतुं। ते उपरांत तेमणे कमिश्नरश्रीनो उल्लेख करीने जणाव्युं हतुं कि मारी विनंती छे दर महीने बोलावाती मीटिंग फरी एकवार शरू थाय, शहेरनी सुखाकारीने લઈને જે પ્રશ્નો છે તેનો ઉકેલ લાવી શકાય તે દિશામાં કાર્યવાહી કરવા માટે નમ્ર વિનંતી કરી હતી। આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં પત્ર લખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર છેલ્લા 2.5 વર્ષથી ધારાસભ્યો માટેની સંકલન સમિતિની મીટિંગનું આયોજન થયું નથી, તેના માટે આજે ખાસ મેં પત્ર લખ્યો છે। કોરોનાની મહામારી પછી અમદાવાદ શહેરના અંદર અને સમગ્ર બીજા વોર્ડોના અંદર જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનો તાકીદે નિકાલ થાય, નવા કામો આ વર્ષના અંદર બજેટના અંદર સૂચવાય તેના માટે સંકલન સમિતિની મીટિંગ ખૂબ જ જરૂરી હોય। કમિશનરશ્રીને મારો વિનંતીભર્યો પત્ર છે કે આપ શ્રી તાત્કાલિક ધારાસભ્ય માટેની જે સંકલન સમિતિની મીટિંગ દર મહિને આપણે બોલાવતા હતા તે મીટિંગ છેલ્લા 2.5 વર્ષથી ન બોલાવવાના કારણે ઘણા બધા એવા પ્રશ્નો છે જેનો આપણે નિકાલ નથી કરી શક્યા, જેની જેના પર ચર્ચા નથી થઈ શકી, એવા પ્રશ્નોનો નિકાલ થાય અને અમદાવાદ શહેરના નાગરિકોને સુખાકારી માટે વધારેમાં વધારે આપણે તેમના જે પ્રશ્નો છે તેનો નિકાલ કરી શકીએ। સચિન જીઆઈડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 કુલ મળીને 14 જેટલા વ્યાજકરો સામે કડક કાર્યવાહી કરી હતી। શહેરમાં ખેરકાયદેસર વ્યાજે નાણાં ફેરવતા વ્યાજકરોની ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત પણ કફો